વલસાડના માલવણ અગરફળિયામાં રહેતા યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના પ્રકરણમાં પરિવારજનો દ્વારા વલસાડ DYSPને આવેદનપત્ર આપી આત્મહત્યા નહીં પરંતુ મર્ડર થયું હોવાનો આક્ષેપ કર્યો હતો અને સાથે સાથે ડુંગરી પોલીસની કામગીરી પણ શંકાના ડાયરામાં હોય નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. વલસાડના માલવણ આગરફળિયામાં રહેતા અપરિણીત યુવાને મોડી સાંજે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારને શંકા જતા લાશને સુરત ખાતે PM કરાવવા માટે રવાના કરી હતી. માલવણ આગરફળિયામાં રહેતા ધર્મેશભાઈ પટેલ સાંજે અગમ્ય કારણોસર પોતાના ઘરની સામે આવેલ કોઠારની છતના લોખંડના એંગલમાં નાયલોની દોરડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો, પરંતુ સમગ્ર બાબતમાં સરપંચ અને તેના સાગીતો દ્વારા ધમકાવવાના અનેક કિસ્સા બનેલ હોય જેને લઈને ડુંગરી પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરતા પરિવારજનો આખરે વલસાડ અધિક્ષકની કચેરી આવી DYSP VN પટેલને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. ત્યારે એ ત્યાં જીલો 11-12 સામાન લઈ જ લાવ્યો, પછી ત્યાં એ બેસેલા હતા, ત્યાંથી એને બોલાવ્યો. કોણે બોલાવ્યો? મારે સુરસભાઈ લક્ષ્મણભાઈ લાકડા વાળા એ લોકો એ બોલાવેલા, ફોન કરીને. ત્યાર પછી એને ઘેરમાં બોલાવીને પછી એને મારેલો, તો આમ લોક આમ કરે ને ખાલી ને પેડામાં પાટું મારેલું, મારી દીકરા છે ખવાયું બી નહીં સાંજે, સાંજે ખવાયું બી ને પછી એ મેં બામને એવું લગાવ્યું એટલે એ પછી સવારે ઉઠી ગયો અને પછી સવારે ઉઠો ઉઠો એટલે પેલા ગામના વ્યક્તિ એમાં હતો ત્યાં એ દવાખાને અહીંયા લાવ્યા વલસાડ. પછી વલસાડથી એ લોકો પાછા ઘરે જાય ને ત્યારે એને ત્યાં ધમકાવેલો એટલે મેં ઘેરે નથી જવાનો એમ કરીને એ મહેશભાઈને ત્યાં જીવ એટલે ત્યાં બેસીને વાત કરીને પછી એનાથી ગ્લાસ બી નહીં પકડાય ને આમાં ભૂજે એટલે મહેશભાઈ એને હુવડાવ્યો. હવે હુવડાવ્યા પછી એ લોકો મહેશભાઈને હું પડી ગયેલી હોય એટલે ફોન આવેલા હતા મમ્મીને આમ કંઈ એવું કંઈ ફોન આવેલા હોય એટલે ઉઠીને આવેલો એટલે ગાડી આખી રાત રોડ પણ ફર્યા કરી એટલે ત્યાંથી એને ઘરે આવવા દીધો જ નહીં મારીને પછી. પ્રવીણ પટેલ, કઈ રીતની ઘટના બની હતી? આજ રોજ શાના માટે તમે અહીંયા આવ્યા છો? અહીંયા છે ને ડુંગરી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપી, ત્યાંથી પણ સંતોષકારક કામગીરી ના જણાય એટલે અહીંયા DSPને આપવા માટે. કઈ રીતની ઘટના બની હતી, સમગ્ર ઘટના બતાવશો? સમગ્ર ઘટના મહારાજ આમ પ્રમાણે જે છે ને મને એવું લાગે લિટરલી કે આ કદાચ આ ધર્મેશને હું વ્યક્તિગત ઓળખું તો એ સુસાઇડ કરે તેવો ના મળે, અને ઘટના સ્થળ પર જે હાઇટ ઓછી છે ને એના પરથી લાગે કે કદાચ આ કોઈ મારી નાગરિક હોય. આ જે એમના માતા દ્વારા આક્ષેપો કરવામાં આવે છે સુરેશભાઈ કોઈ લાકડાવાળા એમ કરીને, શું લાગે છે તમને, શું એમના એ કેટલે તથ્ય છે વાત પર? એ ટેલિફોનિક જે એમના ફોનમાંથી જે મળેલું છે ને એનું ઓડિયો રેકોર્ડિંગ તેના પરથી લાગે કે આ લોકોએ આને મેન્ટલ ટોર્ચર કરેલો હશે અને ખબર નહીં એ લોકો પોલીસનો તપાસનો વિષય છે, પોલીસ આ બાબતમાં કંઈ આગળ કાર્યવાહી કરીને સાચું બહાર લાવે એવી અમારી અપેક્ષા છે. ડુંગરી પોલીસની કામગીરી અત્યાર સુધી કેવી રહી છે? ડુંગરી પોલીસ રાત્રે બી TDS આવી, હું ત્યાં હાજર હતો, ડેડ બોડીને એમણે જોઈ અને ન તો ફોટોગ્રાફ પડ્યા કંઈ પણ નહીં અને ડેડ બોડી ત્યાં ઉચકી લીધી આ PM માટે. અને ત્યાર પછી બીજા દિવસે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ ડુંગરી PSCના ડૉક્ટરને કંઈ ડાઉટફુલ કેસ લાગ્યો અને એમણે અમને બોલાવ્યા અંદર અને કહ્યું કે ભાઈ આમાં કંઈક ડાઉટ છે, જેથી વધારે પેનલ PM માટે ફોરેન્સિક માટે સુરત મોકલાવવી પડશે અને સુરત લઈને ગયેલા અને સુરતથી પછી પાછા આવી ગયેલા, અત્યારે રિપોર્ટ્સમાં એવી અમને ખબર નથી પણ હજુ ત્યાં કામગીરી કંઈ થઈ નથી અને જે ડાઉટફુલ કેસમાં જે ફરિયાદ આપેલી છે ને એમને સામે પણ કંઈ તપાસ નથી.